નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી જિલ્લા પંચાયત સંચાલિત વિજલપોરના મારુતિનગરમાં મારુતિનગર પ્રાથમિક શાળા આવી છે, જે શાળામાં વર્ષોથી વિજલપોરમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે. જે શાળા પણ વર્ષો પહેલા બનાવી હતી, જેથી હાલમાં શાળા જર્જરિત હાલતમાં છે. ત્યારે મારુતિનગર પ્રાથમિક શાળાને તોડી નવી બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે. એ મંજૂરી ગત 2022 દસમા મહિનામાં મળી હતી, પરંતુ હજુ સુધી શાળાને તોડવાનું કામ શરૂ થયું નથી. બીજી તરફ હાલમાં શાળામાં અભ્યાસ કરતા 941 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે પણ શિક્ષણ વિભાગે વિચારવું જરૂરી છે. જો કે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મળતી માહિતી મુજબ મારુતિનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિજલપોર ફાટક પાસે આવેલી વિજલપોર પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી મળી હતી, પરંતુ વિજલપોર પ્રાથમિક શાળામાં જવા માટે વિજલપોર રેલવે ફાટક ક્રોસ કરવા પડે છે, જેથી તે વ્યવસ્થા વાલીઓના સમસ્યામાં વધારો થાય તેવી હોવાથી વાલીઓ તેમના બાળકોને વિજલપોર પ્રાથમિક શાળામાં મોકલવા માટે ના પાડી રહ્યા છે. વિજલપોરમાં મારુતિનગર શાળાને તોડીને નવી બનાવવાનો ઓર્ડર 4 મહિના અગાઉ થઈ ગયો હોવા છતાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. શિક્ષણ વિભાગે શાળામાં અભ્યાસ કરતા 941 વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા શાળાનું નવીનીકરણ કામ અટવાઈ પડ્યું છે. બીજી તરફ મારુતિનગર પ્રાથમિક શાળાના નવીનીકરણના કામને 4 મહિના અગાઉ મંજૂરી મળી ગઈ હતી, પરંતુ શિક્ષણ વિભાગની આળસાઈને કારણે શાળાનું કામ હજુ સુધી ચાલુ થયું નથી. આ બાબતે શાળાના આચાર્ય અને શિક્ષકોએ ઘણી વખત રજૂઆત કરી હતી, પરંતુ શિક્ષણ વિભાગે તેમની રજૂઆતને ધ્યાને લીધી ન હતી, જેના પગલે શાળાના આચાર્ય અને શિક્ષકોએ સ્થાનિક નગરસેવકોનો સહારો લઈ મોટા નેતાઓને કાને વાત પહોંચાડી હતી, જેથી તે નેતાઓએ પ્રાથમિક શિક્ષણ અધિકારીને કામ શરૂ કરવા માટે જણાવતા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી હતી. નવાઈની વાત એ છે કે શાળા તોડીને નવી બનાવવાની મંજૂરી મળી હોવાના 4 મહિના વીતી ગયા છતાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ શાળાની મુલાકાત જ લીધી ન હતી, ત્યારે શિક્ષણ વિભાગનું શાળાનું નવીનીકરણનું કામ ક્યારે શરૂ કરે અને કેટલા સમયમાં પૂર્ણ કરશે તે જોવું રહ્યું. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો જાણવા માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.